हेलो फ्रेंड्स, आई एम द डॉक्टर योगेश सजुड़िया, ओनर ऑफ द फिनोल इंस्टीट्यूट। आज हूँ तमने एवी जबरदस्त पर्सनालिटी ने मळवा जा रह्यो छूं। वेट करजो थोड़ी वार माटे, के जेमने गया वर्षे खूब सारो एवं फेलियर जोयुं हतुं लाइफमां, फर्स्ट टाइम जेने फेलियर जोयुं हतुं, अने ए व्यक्ति आ वर्षे एज अ सेलिब्रिटी छे। इन शोर्ट, तमारो नीटमां जो सारो स्कोर थाय तो तमे सेलिब्रिटी थानो। फर्स्ट કે આપણું અત્યારે ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ, તમને ખ્યાલ છે ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ, ક્યાંય પણ રીનીટની વાત આવશે એટલે તમને પહેલા ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ સંભળાશે। એનું એકમાત્ર કારણ અમારા વિદ્યાર્થીઓની સક્સેસ। ચોખ્ખી વસ્તુ, વિદ્યાર્થીઓની સક્સેસ જ્યાં હોય ત્યાં સક્સેસ મળવાની છે। તો હું તમને એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યો છું કે જેમને ગયા વર્ષે બહુ ઓછો સ્કોર હતો, એમને આ વખતે જબરજસ્ત સ્કોર કરેલો છે, કે એમને એમના મુખેથી જ આપણે સાંભળશું। તો એમને જે વાત કરીએ, એમના જે જૂના સંસ્મરણો, નવા સંસ્મરણો, કે અત્યારે આ વર્ષે ઇંગ્લિશ મીડિયમ ગર્લ, કે જેમને 200ની આસપાસ બાયોલોજીનો સ્કોર હોય, ફૂલ સ્કોર તો કેવા જેવો ન હોય, અને એમને આ વખતે બાયોલોજીમાં 355, મતલબ એક જ ક્વેશ્ચન રોંગ, 355 માર્ક્સ, 355, 355 માર્ક્સ ખાલી એકલા બાયોલોજીમાં જ, તો ફૂલ સ્કોર તો 600 ઉપર જવાનો ચોખ્ખી જ વાત છે। તો એમને એટલો બધો સ્કોર કેવી રીતે કરેલો, એમના મુખેથી સાંભળીએ, એમનું ગાઈડન્સ તમે સમજો કે એકચ્યુઅલમાં પ્રિપેરેશન કેવી રીતે કરવાની હોય, શું કરવાનું હોય હકીકતમાં, અને વિદ્યાર્થીઓના રિઝલ્ટ પાછળ કેટલો ભોગ દેવો પડે, કોને કોને ભોગ દેવો પડે, એ બધું આપણે એમના મુખેથી સમજીએ। સો હું સ્વાગત કરું છું એમની, ડોક્ટર હેતી મહેતા, ભવિષ્યના ડોક્ટર હેતી મહેતા, અને એમના મમ્મીનું ખાસ સન્માન કરું છું। સો હવે હું સ્વાગત કરું છું, સન્માન કરું છું ડોક્ટર હેતી મહેતા અને એમના મમ્મીનું ખાસ। સો પ્લીઝ કમ ઓન ધી સ્ટેજ। યસ યસ, આવી જાઓ આવી જાઓ। સો આ એવા વ્યક્તિઓ છે કે જેમને જો લાઈફમાં આમ તો 10th સુધી ખૂબ સારું રિઝલ્ટ આવ્યું હોય, 12th માં સપોઝ સારું રિઝલ્ટ આવ્યું હોય, બટ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ફેલિયર જોયું હોય, અને લાઈફમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ ફેલિયર જોવે અને ખૂબ દુઃખ થાય આવે, કારણ કે 12th સુધી તો લગભગ કોઈ ફેલિયર ના જોયું, 12th માં જ ફર્સ્ટ ટાઈમ ફેલિયર જોયેલું હોય, પણ ફેલિયરથી ડરવાનું નહીં, એમનું બહુ મોટું એક્ઝામ્પલ આ છે। બીજી વસ્તુ, હેતી મહેતા, તમે જોવો છો કે ભાઈ આ વખતની એક્ઝામમાં એમને નીટ 2020માં 600નો જેને સ્કોર કરેલો છે, તો 600નો સ્કોર એકલા વિદ્યાર્થીથી નથી થતો, એકલા ઇન્સ્ટિટ્યૂટથી પણ નથી થતો, અને અમે ચોખ્ખું કહીએ કે આ હેતીનો સ્કોર થયેલો હોય તો ખાસ એમાં મમ્મીનું સૌથી મોટું યોગદાન હોય, તો મારું હું ચોખ્ખું કહી શકું, એમના મમ્મીનું કહી શકું, એમના મમ્મી અને મારા વગર આમનું રિઝલ્ટ શક્ય નહોતું જ। એનો રીઝન છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સની અમુક પ્રકારની તમારે એમને મોટિવેશન સતત કરવું પડે, અમુક પ્રિપેરેશન એમની પાસે કરવું પડે, અને એવું નથી કે ખાલી અમારા બેથી જ, હેતવીનું પણ એટલું ડેડિકેશન હતું, એટલી સિન્સિયર સ્ટુડન્ટ્સ, કે એમાં પછી હું કહેતો એમ કરવાનું છે, પછી ભલે આપણે બીમાર હોય, ગમે તે હોય, હું કહું એટલે કરવાનું છે, બસ એવું ડેડિકેશન જો તમને તમારા ગુરુ ઉપર હોય તો રિઝલ્ટ આવશે જ। સો સૌથી પહેલા તો એમને બાયોલોજીનો આપણે સ્કોરની વાત કરીએ, ગયા વખતે કેટલો હતો બાયોલોજીનો સ્કોર ડોક્ટર? 250 અરાઉન્ડ એનો બાયોલોજીનો સ્કોર હતો, અને આ વર્ષે એક્ઝેક્ટ સ્કોર કેટલો થાય છે? 355, 355 નો સ્કોર થાય છે। તમે થોડાક આ બાજુ આવી જાઓ બેન, એટલે તમે ભાઈ હવે આ વસ્તુ ચોખ્ખી વસ્તુ તમને કીધું, આમનો 355નો સ્કોર, ઓલ ઓવર સ્કોર જે છે એનો 600નો સ્કોર છે, તો આ સ્કોર આટલો બધો થયો કેવી રીતે, કેવી રીતે પોસિબલ થયો? સૌથી પહેલો દિવસ કે એમના જ્યારે મમ્મીનો કોલ આવેલો, મારા વાઈફે રિસીવ કરેલો હતો કોલ, અને પહેલા દિવસે ઇન શોર્ટ કે એમને થોડુંક એવું થઈ ગયું હતું ખાલી એક કોલ ઉપર કે ચલો ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં કંઈક હશે એવું, નહીંતર તો પહેલાં તો એમ થાય ને કે ભાઈ આવડી મોટી બ્રાન્ડ છે, કે અહીંયા ભણેલા છીએ ત્યાં સ્કોર ન થતો તો ફિનોલમાં આવીને, કારણ કે ત્યારે આપણે ફિનોલનો હજી એવડું કોઈ બહુ ઓછા, ને અમારી પબ્લિસિટી ત્યારે ઓછી હતી, કે બહુ પબ્લિકને ઓછી ખબર હોય, એટલે પહેલો ક્વેશ્ચન તો એ થાય કે આ ફિનોલમાં આવવાથી સ્કોર થશે કે નહીં થાય, એમ હર કોઈનું હોય ને, અને પહેલા વર્ષે 10th માં બહુ સારું રિઝલ્ટ હોય અને 12th માં રિઝલ્ટ ના આવે, મતલબ નીટમાં રિઝલ્ટ ના આવે, તો થોડોક ડર હોય કે ભાઈ બીજા વર્ષે આવું થશે કે નહીં। રીનીટવાળાને આમ તો હેતવીથી જ પૂછીએ, તમને એવો આમ ટ્રસ્ટ હતો કે મારે 600 સ્કોર આવી જશે? કોઈ સ્ટુડન્ટ્સને ના હોય, રીનીટમાં આવનાર કોઈ સ્ટુડન્ટ્સને છેલ્લા દિવસ સુધી ક્યારેય એવું ના થાય કે એને સ્કોર થશે, એમ છતાં બી એમને સ્કોર થાય જ છે, અને સ્કોર થવા માટે એક જ ફેક્ટર યાદ રાખજો, મહેનત। બીજી વસ્તુ, આ સ્ટુડન્ટ્સ એવા કે એમના પેરેન્ટ્સે મને ખુદને એના પેરેન્ટ્સ એટલી હેલ્પ કરેલી હોય, હું ગમે ત્યારે એના પેરેન્ટ્સને કોલ કરું તો એમને, માની લો કે એમને ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ છે, એટલે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને બે તો કોમન ફેક્ટર હોય, હેડેક પ્રોબ્લેમ હોય, સ્ટમક પ્રોબ્લેમ હોય, મતલબ પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, પણ જ્યારે પણ એના મમ્મીને કહું ને તમે ગમે એમ કરીને હેતવીને મોકલો, જ્યારે રીડિંગમાં એમને રીડિંગ હું અહીંયા જ કરો હતો, કોચિંગ સેન્ટર પર જ રીડિંગ કરાવતો, રાજકોટ સિટીના બચાવને પણ
કોચિંગ સેન્ટર પર જ રીડિંગ કરાવતો હોઉં જો તમારું ઘરે રિઝલ્ટ ના આવે તો તો હું જ્યારે પણ એમના મમ્મીને કોલ કરું કે આજે હેતવી નથી આવી તો ગમે એમ કરીને એને મૂકી જાઉં તો ક્યારેય એવું એના મમ્મીએ એમને સપોર્ટ નથી કર્યો. હા તમે તમારા મમ્મી વિશે શું કહેતા એમને શું વાલું છે વધારે ભણવાનું આખો વાક્ય કયો કે તબિયત કરતા વધારે ભણવાનું વાલું છે એમ એવું નહીં કે છોકરીની તબિયત જાય છે. તમે સાંભળજો એમના મમ્મીને એ ક્વેશ્ચન પૂછે કે તમને તમારી દીકરી વાલી છે કે તમને તમારું ભણતર વાલું છે ત્યારે એના મમ્મી ચોખ્ખી જ વસ્તુ કહેતા કે મને તબિયત કરતા ભણતર વાલી છે. નહીંતર પેરેન્ટ્સ ઘણીવાર શું ભૂલ કરતા હોય ખાસ કરીને દીકરીઓ માટે કે થોડું કંઈ માથું દુખતો હોય તો સીધું એમ કે તો તું સૂઈ જા થોડીકવાર માટે. થોડીકવાર કોઈ દિવસ કોઈની હોતી જ નથી. થોડીકવાર એટલે 6-8 કલાકની થોડીકવાર થઈ જાય છે. સૌથી મોટો પ્રોબ્લેમ હોય કે ખાલી પેટમાં દુખે જવું કે તો એમને દવાખાને વાન વાન જો વધારે હોય પ્રોબ્લેમ હોય તો ઠીક છે એમ. પણ એમના મમ્મી એટલા પ્રેક્ટિકલ હતા એટલું એને ખબર હતી કે ભાઈ આવી નાની નાની વસ્તુના કારણે એવું ના હોય કે રીડિંગ તમે છોડી દો કે રીડિંગ મૂકી દો એમ. તો સૌથી પહેલાં તો ખરેખર જે સન્માનનીય કહેવાય એમના મમ્મીનો બહુ મોટો રોલ હતો આમાં કે હું જ્યારે પણ કહું કે ભાઈ એમને મૂકી જાઉં ત્યારે એને ઘરેથી એને ચોખ્ખું જ કે ભાઈ તને માથું દુખતું હોય તું જા પેટમાં દુખતું હોય તું જા અને તરત ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ ઉપર મોકલી દેતા અને આ વસ્તુના કારણે રિઝલ્ટ આવે. પેરેન્ટ્સ તમે જો પેરેન્ટ્સને હું ખાસ વિનંતી કરું છું પેરેન્ટ્સ મારા જો તમે હશો ને તો તમારા બાળકનું રિઝલ્ટ 100% આવશે. બીજી વસ્તુ કે ગયા વર્ષે ખાસ તો એના મમ્મીને જ પૂછે કે ભાઈ ગયા વર્ષે જ્યારે સ્કોર નહોતો થયો ત્યારે કેવો ડર હતો. કારણ કે એક તો સૌથી પહેલી વસ્તુ કે તમારા પરિવારના જ પરિવારના મતલબ કે કાકા બાપા મામા ફુવા કેટલા બધાનો કોલ આવે કારણ કે તમે આખા પરિવારમાં એક સાયન્સ રાખેલો હોય માની લો કે તો ક્વેશ્ચન પૂછવાના છે ભાઈ બધાને ઇંતજાર હોય જ કે આમનું રિઝલ્ટ શું આવેલું. ત્યારે થોડીક આમ જવાબ દેવામાં ગયા વર્ષે સ્કોર આવ્યો તો તમારે જવાબ દેવામાં તકલીફ પડતી કે ન પડતી? તકલીફ પડતી હતી. મારે તો સાયન્સમાં એડમિશન લીધું ને ત્યારે જ બધા ના પાડતા હતા કે આપણે ન કરી શકે. હા ખાસ પેરેન્ટ્સ નહીં કહેતા. હા બધા ત્યારે જ કહેતા હતા કે સાયન્સમાં ન લેવાય ન કરાય. હકીકતમાં એવું જ બનેલું ને ક્યાંય એડમિશન મળેલ એમ નહોતું તો બધા એમ કહેતા હતા. પછી મને અહીંયા ડાભી કૃષ્ણના પેરેન્ટ્સે ને મેં કોલ કરેલો એને મને બધી વાત કરેલી એ ઉપરાંત હું અહીંયા ફિનોલમાં આવેલી ત્યારે મને સરને મળેલી ને ત્યારે મને એવું લાગ્યું કે હકીકતમાં આ ક્લાસીસ છે એ સરસ છે. અને પછી મેં અહીંયા એડમિશન લીધું. પછી આ વર્ષે હવે અમને પૂરતે પૂરતું ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં બધું અમને મળે છે કે જે એમને વાત કરેલી હતી કે કોર્સ સમયસર પતી જશે. પછી પેપર એવા સરસ બધું ટાઈમ મેનેજમેન્ટ. ખાસ તો મારી દીકરીને એવું હતું કે ઘરે વાંચવું ઓછું ગમતું હતું તો મને જે રીડિંગ ફેસિલિટી આપી છે એ તો આવી ક્યાંય નથી આપેલ. અને રાત્રે 11 વાગે પણ અમને વાયવા લીધેલા છે. ગયા વખતે લોકડાઉન હતું એટલે લોકડાઉનમાં તો અમે રીડિંગ માટે પણ બોલાવી ના શકીએ. અહીંયા લોકડાઉન એટલે ફરજિયાત ઘરે તો ઘરે પણ આ સ્ટુડન્ટ્સને બધાને વાયવા લીધેલા છે. ક્યારેક માની લો કે હેતવીનો ફોન ગમે ત્યાં પડ્યો રિસીવ ના કર્યો તો એનો મમ્મીને હું કોલ કરતો. એમના મમ્મી તરત જ એમને છે ને હેતવીને સૂતી હોય ને તો ઉઠાડીને મારે રાતના 11-11 વાગે પણ આ બધા બાળકોના બધા બચાવના વાયવા લીધા છે. રિઝલ્ટ એમણે નથી આવતો. શિક્ષકોનું ડેડિકેશન હોય તો શિક્ષકોના ડેડિકેશનની સામે એમના પેરેન્ટ્સનું પણ ડેડિકેશન. એમના પેરેન્ટ્સે આખા વર્ષ દરમિયાન ક્યારેય એવું નથી કીધું કે તમે ફિનોલમાં આમ કરો ફિનોલમાં આમ કરો. એટલો ટ્રસ્ટ હતો અમારી પર કે સર તમે કયો સાચું તમે જેમ કયો એમ કરશો. જે અમે જે રીતે કહીએ એમના મમ્મીએ તમે વિચાર કરો એમના મમ્મીને તમે કોરોના તમને થઈ ગયો તો ત્યારનો પ્રસંગ કયો એક તમારો ત્યારે કેવી તકલીફ હતી? મારા ઘરમાં અમે લેડીઝ મેમ્બર 3 છીએ. 2ને કોરોના થઈ ગયેલ એટલે બધું હેન્ડલિંગ હેતવી ઉપર આવેલું હતું. તો પણ ત્યારે એ સમયમાં સરે મને કીધું હતું કે છે ને હું કરાવીશ ને 11 વાગે એ છે ને વાઇવા લેતા હતા અને બધું કરતા હતા કે એને પૂરતો સપોર્ટ આપ્યો છે અમને. હવે વિચાર કરો આખા ઘરમાં કોરોના હોય અને જે નીટની પ્રિપેરેશન કરે છે એને જ રસોઈ કરવાની એને જ કચરા પોતા કરવાના આ બધું બર્ડન આવી જાય તો મોસ્ટલી બધા શું વિચારતા હોય કે ઓહો અમારા ઘરમાં કોરોના થઈ ગયો તો હવે મારું રિઝલ્ટ નહીં આવે કારણ કે બધું કામ મારે કરવું પડે. પણ છતાં પણ તમે વિચાર કરો કોરોના થઈ ગયેલો પોતાને રસોઈ કરવી પડે પોતાને કચરા પોતા કરવો પડે તોય ક્યારેય એવું નહીં કે હું નહીં કરું કે હું ના કરું. એવું કરવાની સાથે સાથે પણ એમને જો ડેડિકેશન ઇન શોર્ટ આપેલું છે. સૌથી મોટો પ્રોબ્લેમ ખાસ કરીને આ સ્ટુડન્ટ્સનો સૌથી મોટો તમારે બધાને એ જ પણ રિનીટ હોય એનો મતલબ એવો કે બધાને સેમ પ્રોબ્લેમ હોય છે. રિનીટવાળાને બધાને સરખું હોય કાં તો મોબાઈલ હોય કાં તો ઊંઘ હોય. આમને મોબાઈલના એડિક્શન કરતા ઊંઘનું એડિક્શન બહુ જાજો. સિંહ જેવું કામકાજ કે ભાઈ 24 કલાકમાંથી 18 કલાક સુવા જોઈએ. હવે એ વસ્તુમાંથી પણ જો એમના મમ્મીએ એમને સતત ઉઠાડી ઉઠાડી
અને અમે પણ અહીંયા જો ઉઠાડીને ગમે ત્યારે એવું થયું કે એક દિવસે ન આવે તો સીધાને મમ્મી ખુદ મને કહે કે સર તમે આને ફોન કરીને કહો આ આનું માથું દુખે છે. માથું તો ભલે દુખે, માથું દુખવાથી તમે કંઈ કંઈ થઈ ન જાય, તમને પેટમાં દુખવાથી તમને કંઈ થઈ ના જાય, પણ એ તમારું 5 મિનિટ 10 મિનિટ તમે સુવો ને એ ક્યારે 6 કલાક થઈ જાય ખબર જ ના પડે. તો સૌથી મોટી વસ્તુ હવે 600 નો સ્કોર અમને છે પીડીયુ મેડિકલ કોલેજમાં ફ્રી સીટમાં આરામથી મળી જશે. તમે વિચાર કરો આ વ્યક્તિએ 8 મહિના 9 મહિના જો અહીંયા ડેડિકેશનથી ના આપેલો હોય માણસો શું વિચારે કે ભાઈ વર્ષ બગડ્યો. ખાસ કરીને પહેલા વર્ષે રિઝલ્ટ ના આવે ત્યારે તમને આમ તો કેવા શબ્દો મળેલા હશે ભાઈ હેતરી ફેલ થઈ એમ એવા શબ્દો મળેલા હશે. ગમે ત્યારે રિઝલ્ટ ના આવે જેને જેને ખબર નથી એકચ્યુઅલી અભણ છે એવું નહીં પણ જેને આ જેનું ફિલ્ડ નથી સાયન્સ જેનું ફિલ્ડ નથી એને તો શું થવાનું કે ભાઈ એને બી ગ્રુપ એટલે એમબીબીએસ જ એમ એવું જ મનમાં આવ્યું કે બી ગ્રુપ એટલે એમબીબીએસ. હવે એમબીબીએસમાં ન મળ્યું એટલે મનમાં તો એવું જ કે ભાઈ હેતવી ફેલ થઈ. તમે વિચાર કરો તમને કોઈ એમ કે તમારું બાળક ફેલ થયું છે એવી વાતો ચાલુ કરી દે કેટલું દુઃખ થાય આપણે કે આટલું હોશિયાર બાળક આવું થાય તો એમના મમ્મી ઉપર એમના પપ્પા ઉપર શું વીતતી હશે. સૌથી વસ્તુ હોય કે એમના મમ્મીનો ભોગ એ મોરલી ભોગ હતો, એમના પપ્પા પણ એમને લેવા મૂકવા આવતા, એના મામા પણ એમને લેવા મૂકવા આવે. તો વિચાર કરો તમારા પરિવારનું ડેડિકેશન પણ જોઈએ. માત્ર બાળકથી રિઝલ્ટ નથી નીકળતું, માત્ર ગુરુઓથી રિઝલ્ટ નથી નીકળતું, પેરેન્ટ્સથી નથી નીકળતું, પણ ત્રણેય જો આપણે જે દિવસે ભેગા થઈ ગયા પેરેન્ટ્સ વિદ્યાર્થી અને ગુરુઓ ભેગા થઈ ગયા અને ખાસ કરીને જે પેરેન્ટ્સ મારા હશે ને એનું બાળકનું રિઝલ્ટ આવશે આવશે ને આવશે. કારણ કે ઘણીવાર હું એવું જોતો ખાસ કરીને તમને સેલ્યુટ આપવું પડે જ્યારે પણ મેં કીધું છે ત્યારે એને હેતવીને કાયદેસરની ત્યાંથી ટૂંકમાં મોકલી દેતા ત્યારે હેતવી એવું કહેતી કે તને દીકરી તારી દીકરી કરતાં તારું ભણવાનું વધારે વાલું છે. પણ તમે આજ જોવો આજ દિવસે કે આ કેટલા લોકો ખુશ હોય, ઈવન હું કેટલો ખુશ હોઉં, હેતવી કેટલી ખુશ હોય, એનો પરિવાર કેટલો ખુશ હોય અને તમારા પરિવારમાંથી એક ડૉક્ટર બની જાય ને તો તમારો આખો પરિવાર. કારણ કે અત્યારે મોસ્ટલી શું થાય કે કારણ વગરના ખોટા ઓપરેશનો થઈ જતા હોય, કારણ ન કાંઈ હોય છતાંય ઓપરેશનો કરી નાખતા હોય, તો તમારા પરિવારમાં એક ડૉક્ટર હોય તો તમને ગલત જગ્યાએ ખોટું થતા રોકી દે. સો સૌથી પહેલી વસ્તુ કે આ લોહાણા પરિવારમાંથી આવે છે તો લોહાણા પરિવારમાં તો પહેલી જ વસ્તુ કે ભાઈ બિઝનેસ વધારે કરતા હોય, એજ્યુકેશનમાં બહુ ઓછા જતા હોય, એટલે બિઝનેસ ફેમિલીમાંથી પણ જો આવા દીકરીઓ ડૉક્ટર બને તો એ ખરેખર એમના પરિવારને એમના મમ્મી પપ્પાને ધન્યવાદ આપવો પડે, ખુદ હેતવીને પણ ધન્યવાદ આપવો પડે. હેતવીએ સામે એટલું ડેડિકેશનથી રીડિંગ કર્યું છે, એટલું ડેડિકેશનથી વાંચેલું છે. પણ એક વસ્તુ તમને બાળકો એ જ કહેવાની ખાલી કે પહેલા વર્ષે મારે લોકો ઓછા માર્ક્સ આવે તો ડરી નહીં જવાનો. હવે એ આવ્યા ત્યારે એનો એક જ પ્રોબ્લેમ હતો, ભાઈ મને બાયોલોજી સાફ આવડતું જ નથી, એમ મને કેમેસ્ટ્રી નથી આવડતું, મને બાયોલોજી નથી આવડતું. હવે રીનીટમાં આવ્યો હોય તમને એ જ ના આવડતું, બાયોલોજી ના આવડતું કેમેસ્ટ્રી તો જ રીનીટ કરવું પડતું હોય ને. હવે બાયોલોજીમાં તો સાવ ઘસી ના પડતા કે મને બાયોલોજી સાવ આવડતું જ નથી અને છતાં પણ આ વખતે 355 સ્કોર, એનો મતલબ એક જ ક્વેશ્ચન ખોટો પડ્યો. ઓકે હવે એકચ્યુઅલમાં હેતવી ખાસ તમારે આ વર્ષના જે બાળકો છે હવે જે રીનીટ કરવાના છે એમને તમારે શું તમારે એડવાઇસ આપવાની છે કે ભાઈ તમે આવી રીતે પ્રિપેરેશન કરો. ખાસ કરીને તમે ઇંગ્લિશ મીડિયમમાં હતા, ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ, આપણા ફિનોલમાં તમે જોયું છે કે મીડિયમ ગમે તે હોય સ્કોર બધાનો થાય છે. પણ એકચ્યુઅલમાં ખરેખર સ્ટુડન્ટ્સે શું ધ્યાનમાં રાખવું જોઈએ, તમે રીડિંગ કરતા તો તમારી આસપાસના તમારા ફ્રેન્ડ્સ જ રીડિંગ કરતા હોય તો એ લોકો રીડિંગમાં શું ભૂલ કરતા હોય, તમારે ખરેખર રીડિંગ કેવી રીતે કરવાનું હોય, હવે તમારા જે સ્ટુડન્ટ્સ એમને રીડિંગ કેવી રીતે કરવાનું, થોડીક એ એડવાઇસ આપો. સૌથી પહેલું તો મારે એ કહેવું છે કે સૌથી પહેલાં તમે જ્યાં સ્ટડી કરતા હોય ત્યાંનો ઉપર ટ્રસ્ટ રાખો કે તમે અહીંયા ફિનોલમાં સ્ટડી કરતા હોય તો તમને એટલો ટ્રસ્ટ હોવો જોઈએ કે ના હું જે ફિનોલમાં કરું છું એ પરફેક્ટ છે. પછી તમારે એવું ન વિચારવું કે કોઈ બીજા ઇન્સ્ટિટ્યૂટને મોડ્યુલ્સ કે કોઈ બીજા ઇન્સ્ટિટ્યૂટનું પેપર્સ કે કાંઈ બી હું સોલ્વ કરું એમ, તમે 100% ટ્રસ્ટ રાખો તો તમે સક્સીડ થાવ એમ. અને બીજી વસ્તુ એ કે તમારે કોન્સન્ટ્રેશન ઇઝ મસ્ટ એમ. તમે જ્યારે રીડિંગ કરતા હોય ત્યારે એવું ન થવું જોઈએ કે તમારા વિચાર બીજે ક્યાંય હોય. ઘણી વખત એવું થતું હોય કે આપણે રીડ કરતા હોય પણ આપણને ખુદને જ ના યાદ રહ્યું હોય કે આપણે શું રીડ કર્યું એમ, તો આપણે ફરીથી રીડ કરવું પડે. તો એવું ઓછું થવું જોઈએ, આપણે જેટલું બને એટલું વધારે 100% કોન્સન્ટ્રેશનથી રીડ કરીએ તો વધારે આપણને યાદ રહે કે આપણે સમજી શકીએ એમ વસ્તુ. ખાસ આ કોન્સન્ટ્રેશન મેઇન ફેક્ટર છે. આમનું એવું કે ભાઈ ચાલો માથું દુખે છે કે સૂઈ જાય કે સુવાનો પ્રોબ્લેમ હતો એમ, દરેક વિદ્યાર્થીને સુવાનું હોય કાં તો હોય એમ, પણ જ્યારે એ રીડિંગ કરવા બેસી જાય ને પછી એ સિંહ જેવી ચિત્તા જેવી નજરથી જ રીડિંગ કરે. એવું નહીં કે ચલો રીડિંગ હાથમાં બુક છે અને વિચારો કે બીજે છે કે દિવાલ સામે જોવો કે એના ફ્રેન્ડ સામે જોવો કે એના ફ્રેન્ડ સામે વાતો કરી, એવું નહીં. એમ રીડિંગ કરવા બેઠા તમે શું કહેતા, રીડિંગ કરવા બેઠા એટલે શું કરવાનું પછી, એટલે બસ પછી ધ્યાન બુકમાં જોવું જોઈએ. એવું નહીં કે આપણે બીજું કંઈ વિચાર્યું જે બી હોય ત્યારે, આપણે જ્યારે રીડ કરતા હોય ત્યારે 100% રીડ જ એમ, એવું નહીં કે આપણે બીજું કંઈ વિચારી લીધું એમ. 100% જેનું કોન્સન્ટ્રેશન,
તમે બુક આમાં ઘણા બધા શું વિચારતા હોય, ભાઈ મેં 5 વાર સિલેબસ પૂરો નાખ્યો, મેં આજે મેં તો 14 કલાક રીડિંગ કર્યું, આજે મેં 16 કલાક. ઘણા સ્ટુડન્ટ્સને કલાકો કાઉન્ટ કરતા હોય, એકચ્યુઅલી તમે અર્સ કાઉન્ટ ના કરો, કલાકો કેટલી રીડિંગ કરો છો એ મહત્વનું નથી, પણ તમે જેટલી કલાક વાંચ્યું છે એમાંથી કેટલી કલાક તમે ફૂલી કન્સન્ટ્રેશનથી રીડ કરો છો, તમે કેટલું વાંચો છો એ ખાસ. અને બીજું એક ફેક્ટર, આનું બહુ સારું એક ફેક્ટર કહું કે અહીંયા અમે જ્યારે લાસ્ટમાં 96 ફૂલ કોર્સની 96 720 માર્ક્સની ટેસ્ટ લીધી હતી, એમાંથી ગમે ત્યારે હોય ને સૌથી પહેલી વસ્તુ કે આને ભાઈ ચલો રીડિંગ સુવાની ટેવ હતી ગોલો હતો, પણ એને એક બહુ મોટો પોઝિટિવ કયો હતો કે એવરી ટેસ્ટ એને આપેલી છે, એક્ઝામ બધી છેલ્લે સુધી છેલ્લા દિવસ સુધીની બધી એક્ઝામ એને આપેલી, એક્ઝામ આપવાથી બહુ મોટો બેનિફિટ થાય એમનું. ચલો રીડિંગ માની લો કે એને સ્ટાર્ટિંગમાં રીડિંગમાં પ્રોબ્લેમ હતો, એક ખાસ એને બાયોલોજી કેવું વાંચવું ગમતું તમને પહેલાં? તમે વિચાર કરો 400 થી 450 ની આસપાસ નો સ્કોર થતો. અમુક સ્ટુડન્ટ્સ ને કેવું હોય કે ચલો રીનીટમાં આવ્યા છે તો રીનીટમાં આવ્યા ભેગો પહેલા જ મહિનામાં તમારો 600 નો સ્કોર ને 650 નો સ્કોર એવો થવો જોઈએ, એવું હોય સીધો જ આવ્યા ભેગો તમારો સ્કોર ના થઈ જાય. આમને 400 450 અને લાસ્ટ બધી જે ફૂલ કોર્સની ટેસ્ટ લેતા ત્યારે લાસ્ટ ટેસ્ટમાં થોડો સ્કોર અપ થયો હતો, બાકી એમને 500, 490, 530, 520, 520, 530, 530, 510, 500 માર્ક્સ ક્યારેક ક્યારેક તો 500ની અંદર ઘણીવાર આવી ગયા છો 500ની અંદર. તો છેલ્લે તમે વિચાર કરો, હવે ઓગસ્ટ મહિનામાં એક્ઝામ લેવાતી, આપણે ફાઇનલ એક્ઝામ 12 સપ્ટેમ્બર હતી, ઓગસ્ટ મહિનાની એક્ઝામ લેવાતી હોય, હવે એને એક વખત 480 કે 485ની આસપાસ સ્કોર આવ્યો ત્યારે મને ડીમોટિવેટ થઈ ગયા, સર ફાઇનલ એક્ઝામમાં આવું થશે તો શું થશે, કારણ થાય જ ને, હકીકત છે. તમને આખું વર્ષ ડ્રોપ લીધો હોય, તમને 480 માર્ક્સ 475 માર્ક્સ છેલ્લે ઓગસ્ટ મહિનામાં આવે અને આવો સ્કોર થાય તો તમે ડીમોટિવેટ થવાના જ છો. પણ એટલું એ કેસ અજુડિયા સર કે સાચું, એમ હું એને કહું એટલી તારું રિઝલ્ટ આવશે જ, એમ 100% તારું રિઝલ્ટ આવશે, તારી મહેનત છે, તમે મહેનત કરતો મને ખબર છે. તમે અહીંયા ટેસ્ટ આપણી ફિનોલની ટેસ્ટ હાર્ડ હશે, ચોખ્ખું બધા બાળકોને કહું ફિનોલની ટેસ્ટ હાર્ડ હશે, ઇઝીલી તમારે 600 ઉપર ફિનોલના પેપરમાં ના આવે. તો હું જે કહેતો હોઉં કે ના, તારી પ્રિપરેશન બરોબર છે, તારી મેથડ બરોબર છે, તારું રિઝલ્ટ આવશે જ. અને ખાસ કરીને જ્યારે 12 સપ્ટેમ્બર પહેલાં 11 સપ્ટેમ્બરે મેં તને કહેલા શબ્દો, મારા મોઢે કહેલા શબ્દો કયો, શું કીધેલો હતો? 11 સપ્ટેમ્બરે સરે કીધેલું કે કાશ મારી છોકરી એ તારા જેવી થાય એમ. હા, તમે વિચાર કરો, જ્યારે હું તમને લાસ્ટ મોમેન્ટમાં તમારા વખાણ કરું ત્યારે સમજી લેવાનું કે તમારી પ્રિપરેશન ઢાસું છે એમ. તો તમારે છેલ્લા દિવસોમાં હું તમને એવું કહું, માની લો કે ઓગસ્ટ અત્યારે કોઈ વિદ્યાર્થીનું વખાણ કરું તો તમારે સમજવાનું કે આ ટેમ્પરરી વખાણ છે, આ તમને ટેમ્પરરી હું ઉત્સાહિત કરું છું કે પ્રોત્સાહન આપું છું. પણ તમારું જ્યારે જૂન જુલાઈમાં તમારી એક્ઝામ હોય, માની લો કે સપ્ટેમ્બરમાં એક્ઝામ છે, તમારે ઓગસ્ટ કે સપ્ટેમ્બર ઓગસ્ટમાં અથવા તો જુલાઈમાં અથવા તો જૂનમાં માની લો હું તમારા વખાણ કરું ત્યારે સમજી લઉં તમે એમબીબીએસમાં ફાઇનલ છો, તમારો સ્કોર થશે થશે થશે. આમને પણ મેં એ જ વસ્તુ કીધી હતી, લાસ્ટ મોમેન્ટમાં હું જો ગમે ના વખાણ ના કરું લાસ્ટ મોમેન્ટમાં, અત્યારે હું થોડા વખાણ કરીશ, લાસ્ટ 3 મંથ્સમાં હું ગમે એ વ્યક્તિના વખાણ ના કરું, એમના જ વખાણ કરીશ કે જેનું હકીકતમાં ડેડિકેશન છે, હકીકતમાં રીડિંગ કરે છે. બાકી તમે રીડિંગ ના કરો, તમને એમ છે કે ફિનોલમાં આવી ગયા એટલે થઈ જશે, અથવા તો તમે એમ કહો કે હવે આપણે ટેસ્ટ સુધી થઈ જાય, એમ ન હોય. આ લોકો જેવું હોય, એમના મમ્મીને હું કોલ કરું તો ફટ કરતા એને હેતવીને મોકલી દે, ગમે એવું માથું દુખતું હોય, તાવ આવ્યો હોય, મોકલી દેતા હોય. હેતવીને હું કહું તારે આ ટેસ્ટ આપવાની છે, એટલે ટેસ્ટ આપે છે. સૌથી મેક્સિમમ ટેસ્ટ આપેલી હોય તો હેતવી ઇંગ્લિશ મીડિયમમાં, તો ટેસ્ટથી કેટલો બેનિફિટ થાય તમે વિચાર કરો. રીડિંગ થોડુંક ઓછું હતું બીજા સ્ટુડન્ટ્સની કમ્પેરિઝનમાં, એનું રીડિંગ થોડુંક ઓછું હતું પણ એની ટેસ્ટ ઢાસો હતી એમ. હું એમ કહું ખેતી તારે ટેસ્ટ આપવાની છે તો હા સર, ક્યારે એવું નહીં ના સર હું આજ નહીં આપું, મને આ પ્રોબ્લેમ છે કા છે એમ ના. રીડિંગમાં ના કે મને પેટમાં દુખે છે, મને માથું દુખે છે, આજે આમ નથી કરું, પણ ટેસ્ટમાં ક્યારે એવું નથી કીધું કે મારે ટેસ્ટ નથી આપ્યું. ટેસ્ટ આપે જ એમ, ઘણા બધા સ્ટુડન્ટ્સને ટેસ્ટ ફોબિયા હોય, ટેસ્ટ ના આપતા હોય. એક્ચ્યુઅલમાં હકીકતમાં હેતવી ટેસ્ટ આપવાથી ખરેખર કેટલો બેનિફિટ થાય એ ખાસ કયો. ટેસ્ટ આપવાથી આપણને રિયાલિટી ખબર પડે, એ જે બહુ જરૂરી હોય, આપણને ખબર પડે કે આપણે કેટલું રીડ કર્યું છે. ચાહે ફિઝિક્સમાં હોય તો આપણને કેટલા ક્વેશ્ચન્સ આપણે સોલ્વ તો કરી લીધા હોય, પણ આપણે ટેસ્ટમાં ક્યારે આપણું બ્રેન કેટલું આપણે રિસ્પોન્ડ કરે છે ક્વેશ્ચનને, એ બધું આપણને ટેસ્ટ આપવાથી જ ખબર પડે. તો ટેસ્ટ તો આપવી જ જોઈએ. સો ટેસ્ટ વગર તમારું રિઝલ્ટ નહીં જ આવે. ટેસ્ટમાં માર્ક્સ ભલે આવે, માર્ક્સને કાઉન્ટ ન કરો. એમ તો હેતવીને 480, 480, 485, 490
500, 525 એમને 600 નો તો ક્યારેક જ ઉપર સ્કોર જોયેલો છે. બાકી આપણી ટેસ્ટમાં એટલો સ્કોર ના આવે, 530, 520 એની આસપાસનો જ સ્કોર આવતો. ઇનશોર્ટ લાસ્ટમાં અમુક પેપર્સમાં જ એવું થયેલો કે ભાઈ એને સારો સ્કોર થયેલો હોય. બટ મારો કહેવાનો મતલબ એવો કે તમે આખું વર્ષ આ હેતવી જેવા સિન્સિયર સ્ટુડન્ટ્સ, ખાસ કરીને પેરેન્ટ્સને મારી વિનંતી એવી કે હેતવીના જે મમ્મી છે કે જે મારો એક પણ બોલ હું જે બોલું એ પ્રમાણે જે લોકો કરતા કે ભાઈ હેતવીને ઉઠાડી દેવી એટલે ઉઠાડી જ દેવી, માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય. કારણ કે જો બચાવો છે ને બચાવો, હવે એની ઉપરની છે એ તો તમને થોડુંક માથું દુખતું હશે જ કહેવાના છે, માથું દુખે છે કે પેટમાં દુખે છે. પણ એવો મતલબ નહીં કે માથું દુખે છે તો એને 8 કલાક સુવા દો, 9 કલાક સુવા દઈ દો, આજે એને સુવડાવી દો. એક એક દિવસ કિંમતી હોય છે, એક એક દિવસ. અને હું તો ચોખ્ખી વસ્તુ કહી દઉં કે આવી જે આ ખરેખર માતાજી કહેવાય કે એમને એમના બાળકો એમને ચોખ્ખી વસ્તુ એને રિયાલિટી લાઈફ ખબર છે કે ભાઈ હેલ્થ કરતાં બી જે મેઇન ફેક્ટર છે એ અભ્યાસ છે, એજ્યુકેશન છે. જે પેરેન્ટ્સ એજ્યુકેશન સમજી ગયા એમને ક્યારેય એના બાળકોની આવી ફરિયાદો ઉપર ધ્યાન નહીં આપે, નહીંતર આવી ફરિયાદોને કારણે. કારણ કે જો તમારે દરેકના દીકરા દીકરીઓ વાલા જોઈએ, મને મારી દીકરી હોય તો વાલી જોઈએ, એમને એમની દીકરી છે તો વાલી જ છે. પણ જ્યારે એવું સમજાઈ જાય તમને કે ભાઈ એજ્યુકેશન છે ને એ હેલ્થ કરતાં પણ મહત્ત્વનું છે, ત્યારે તમારા બાળકોનું રિઝલ્ટ આવશે, આવશે ને આવશે જ, અને 100% આવશે. અને આ આવા પેરેન્ટ્સને ધન્યવાદ દેવા પડે, ખાસ કરીને મમ્મીને ધન્યવાદ દેવા પડે કે એમને આખું વર્ષ એટલો ભોગ દીધો છે, એટલો ભોગ દીધો છે કે ગમે ત્યારે હેતવી માની લો કે સૂઈ ગઈ હોય તો પણ એમને છુપી રીતે, હેતવી ખોટું ન લગાડતી કે તો છુપી રીતે તારા મમ્મીએ બહુ મને કોલ કરેલા છે કે સર હેતવી સૂઈ ગઈ છે તો તમે એના ફોન અત્યારે કરો ને. કારણ કે એને મમ્મીને ખબર હોય, જો તમારા મમ્મીથી વધારે કોઈ દુનિયામાં તમને જાણતો ના હોય, બધાને ખબર હોય. અને ખરેખર માથું દુખે છે કેટલું દુખે છે ને એ ખબર હોય, હકીકતમાં માથું દુખતું હોય ને તો એના મમ્મીને ખબર જ હોય કે આટલું ખરેખર ખરેખર પ્રોબ્લેમ છે, ત્યારે કોઈ હેરાન ન કરે. પણ તમને થોડુંક કંઈ થતું હોય ને તમે સૂઈ જાઓ તો પેરેન્ટ્સની જવાબદારીઓ છે. આ તો જો એટલા ઓનેસ્ટ કે એ લોકો મને કહે છે, આ હેતવી ઓનેસ્ટ કહેવાય, એના મમ્મી ઓનેસ્ટ કહેવાય, ભાઈ ચાલો થોડોક પ્રોબ્લેમ થતો હોય તો એ મને કહી દેતા હોય. પણ અમુક એના બાળકોનો નેગેટિવ પોઈન્ટ ક્યારેય ના બોલતા હોય, એ નેગેટિવ પોઝિટિવમાં નહોતા જીવતા, રિયાલિટીમાં જીવતા હતા. જે પેરેન્ટ્સ રિયાલિટીમાં જે દિવસે આવી ગયા ને તે દિવસે તમારા બાળકોનું રિઝલ્ટ આવશે. હવે તમે વિચાર કરો એના આખા પરિવારમાં, આનો આ પીડીયુ મેડિકલ કોલેજમાં એમને એડમિશન મળી જશે, આખો પરિવારનું એક એક પરિવારની આમ તો બે પરિવારના ઘર કેવા ઉજળી જાય એમ. ગમે ત્યારે પ્રોબ્લેમ થાય તો હવે હેતવી ઘરની જ ડૉક્ટર હોય તો તમારે બહારે જવાની શું જરૂર છે, અથવા તો બહારે કોઈ માની લો કે સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડે તો એમના ગ્રુપ સર્કલવાળા હોય તો, ગ્રુપ સર્કલ હોય તો ઘણો બધો ફેર પડે. સો આવા માતાઓને આવા પેરેન્ટ્સને સન્માનનીય છે કે ભાઈ કે આટલો ભોગ દીધો કે પોતાને ભલે એજ્યુકેશન પોતે સાયન્સ નથી કરેલું પણ એને બધી ખબર હતી, એ બધું જાણતા હતા. એને ગયા વર્ષે પણ એને ખબર હતી કે હેતવીનું રિઝલ્ટ નથી આવવાનું, એને આ વર્ષે પણ ખબર પડી કે હવે હેતવીનું રિઝલ્ટ આવશે, કારણ કે બધું જાણતા હતા. એને ટેસ્ટના માર્ક્સ શું આવે છે, એને ટેસ્ટના માર્ક્સમાં બીજી વસ્તુ ઓછા માર્ક્સ આવે તો એવું નહીં કે ભાઈ તારે શું કામ ઓછા આવે છે તું આમ નથી કરતી. મોટિવેશન કરવાનું, તમારા બાળકોને ક્યારેક માર્ક્સ ના આવે તો મોટિવેશન કરવાનું, ભાઈ તું હજી મહેનત વાંચ, હજી મહેનત વધારે, થોડીક મહેનત વધારે. સો એવી રીતે મોટિવેશન ખૂબ આપેલું છે. તો ખરેખર તમારા જેવા પેરેન્ટ્સને ધન્યવાદ આપવો પડે કે જેમને અમને આટલો સપોર્ટ કરેલો. કારણ કે પેરેન્ટ્સના સપોર્ટ વગર હું ચોખ્ખી વસ્તુ કહી દઉં, તમને લખીને આપી દઉં, પેરેન્ટ્સ સપોર્ટ વગર બાળકોનું રિઝલ્ટ નથી આવતું. કારણ કે બાળકો ભૂલ કરવાના છે, પેરેન્ટ્સે સાથે સાથે ભૂલ કરે તો એનાથી રિઝલ્ટ ના આવે. સો પ્લીઝ બધા પેરેન્ટ્સને વિનંતી છે કે તમે તમારા બાળકો ઉપર ટ્રસ્ટ રાખો, પણ એટલો બધો ટ્રસ્ટ ના રાખો કે એને માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય તમે સુવડાવી દો, 8-8 કલાક સુવડાવી દો. કારણ કે આમાં એક એક દિવસ કિંમતી છે, એક દિવસ તમારો હાથમાં દીધો ને એટલે આખું વીક તમને નડશે એ વસ્તુ. સો થેન્ક યુ સો મચ. એમના પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, એમના પપ્પાને પણ જે લેવા મૂકો આવતો એવો ભોગ દીધો, એમના મમ્મીએ તો આખું વર્ષ એક એક મિનિટ એને, તમે વિચાર કરો 365 દિવસમાંથી. ખરેખર બેન તમે એક વસ્તુ કહેજો કે એક દિવસ એવોનો વિચાર કે બીજી દુનિયામાં ન હોય, પેરેન્ટ્સનો વિચાર બીજી દુનિયામાં ન હોય. આમ આખું વર્ષ કેવું થતું હોય એમ કે ભાઈ આપણો બાળકનું રિઝલ્ટ આવશે નહીં આવશે દુવિધામાં, એટલે બહુ મોટી ચિંતા હોય એમ. તમે સમજો છો એટલું બધું ઇઝી નથી. રિનિટની ગેમ અત્યારે જો, રિનિટના ક્લાસીસ તો ઘણા બધા હોય, પણ માણસો ફિનોલમાં જ એડમિશન શા માટે લે છે? કારણ કે આપણે એ સાયકોલોજી ખબર છે કે હકીકતમાં આ 3 વ્યક્તિથી રિઝલ્ટ આવે, માત્ર બાળકથી રિઝલ્ટ ન આવે, માત્ર ઇન્સ્ટિટ્યૂટથી રિઝલ્ટ ના આવે, માત્ર પેરેન્ટ્સની, પણ જ્યારે પેરેન્ટ્સ બાળક અને શિક્ષક એક થઈ જાય ત્યારે રિઝલ્ટ આવે ને. અને હું તો કહું હેતવી જેવા અને એના મમ્મી જેવા સિન્સિયર બનજો કે ભાઈ ગુરુએ કીધું છે એટલે એ કરવાનું છે. તમને માથું દુખે છે, પેટમાં દુખે, ટેસ્ટ આપવાની એટલે ટેસ્ટ આપવાની. હું ગમે ત્યારે હેતવીને કીધું કે તારે હેતવી તારે ટેસ્ટ આપવાની છે તો એને ટેસ્ટ આપેલી છે, ટેસ્ટ આપવાની આપવાની એટલે આપવાની.
સો થેન્ક યુ સો મચ. બધા બાળકોનું રિઝલ્ટ હેતવી જેવું આવે એવા મારા આશીર્વાદ, અને હેતવી કરતાં પણ વધારે આવે તો એવું પણ તમે આશીર્વાદ આપી દો તમારા જુનિયર્સને બધાને, કે એમના કરતાં પણ તમારું સારું રિઝલ્ટ આવે. સો થેન્ક યુ સો મચ. ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ હેતવી ગર્લ્સને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. એમના પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સૌથી પહેલાં વસ્તુ આ ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ વિશે તમને પરિચય આપી દઉં થોડોક. ધ ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ અમારું રાજકોટમાં ક્રિસ્ટલ મોલ પાસે છે, જ્યોતિનગર મેઇન રોડ. ક્રિસ્ટલ મોલથી SNK સ્કૂલ વચ્ચે જવાય છે ત્યાં, જ્યોતિનગર મેઇન રોડ, ત્યાં અમારું ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે. આ ઇન્સ્ટિટ્યૂટની અંદર અમારે ફક્ત એક બેચમાં માની લો કે રિનિટવાળા છે તો એમાં રિનિટવાળા જ હોય, એમાં મિક્સઅપ ન હોય, 11th અને 12th એવું ના હોય. માત્ર ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં રિનિટના સ્ટુડન્ટ્સનો જ ક્લાસ હોય છે, એમાં એના અલગ જ ક્લાસ હોય છે આખે આખો. આ બધા જ બચ્ચાઓ તમે જોઈ શકો છો કે આ બધાને પહેલા વર્ષે તમે જેમ સમજો છો એમ સીધો સ્કોર નથી થતો, મહેનત ખૂબ જોઈ, વિદ્યાર્થી વાલી અને ટીચિંગ સ્ટાફ બધાની મહેનત જોઈ ત્યારે એવો સ્કોર થાય છે. આ બધાને પહેલા વર્ષની અંદર 200-250, તમે વિચાર કરો પહેલા વર્ષે 550 સ્કોર હોય તો અહીંયા રિનિટ કરવાના છે, તો આ બચ્ચા બધા કેવા હોય, બધા સ્ટુડન્ટ્સ કેવા હોય, ફર્સ્ટ ટાઈમ એને લાઈફમાં ફેલિયર જોયું હોય, કે પહેલે 10th ધોરણમાં માની લો કે એને 80% હતા અને 12th ધોરણમાં એને સ્કોર આવ્યો ખાલી 350-300-250 સ્કોર આવેલો હોય, તો આ બચ્ચા બધા એવા જ હતા કે 200-250-300 માર્ક્સ તો કોક જ હોય એમ. તમે વિચાર કરો આ હેતવીની ખુદની વાત કરી તો બહુ ઓછો સ્કોર હતો એમને, તો 600નો સ્કોર. અને એક વસ્તુ અમે પ્રૂફ દર વર્ષે કરીએ છીએ, આમના પહેલાના વર્ષે ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ સોલંકી હર્ષિલ એ અત્યારે PDUમાં છે, ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ બધા પણ PDUમાં છે, બીજે મેડિકલમાં છે. દર વર્ષે બેલેન્સિંગ રિઝલ્ટ હોય છે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ. આ વખતે પણ તમે જોઈ શકો છો ભાઈ, ગુજરાતી મીડિયમમાં જેમ સ્કોર થાય છે એમ ઇંગ્લિશ મીડિયમમાં પણ સ્કોર થાય. અમારા માટે ઇંગ્લિશ ગુજરાતી કોઈ વસ્તુ અલગ નથી, બધા સ્ટુડન્ટ્સના અમારે સ્કોર થાય છે અહીંયા. કાસુંદ્રા હિરલ 620નો સ્કોર છે, પહેલા વર્ષે બહુ ઓછો સ્કોર હતો, આ વખતે 620 છે. ગોહલ સુનિતા 618નો સ્કોર છે, દરેક સ્ટુડન્ટ્સને તમને મળાવીશ. હેતવી મહેતા 600નો સ્કોર છે. સોલંકી દીપ અમદાવાદથી આવેલો વિદ્યાર્થી અમારો, કે જેમનો મોટો ભાઈ અત્યારે ઇન્સોટ કાકાનો દીકરો PDU મેડિકલ કોલેજમાં, હર્ષિલ સોલંકી. તમે વિચાર કરો તમારા કુટુંબમાં એક સારી સલાહ આપવાળો છોકરો હોય, તમારા લાઈફમાં, તમારા કુટુંબમાં કે તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ સારી સલાહ આપવા હોય, તો વિચાર કરો આમને છેક અમદાવાદથી ઉપાડીને એ ફિનોલમાં આપી દીધો. ત્યાં એવું તો થાય જ ને ભાઈ, અમદાવાદથી થોડું અહીંયા રાજકોટમાં આવે, અમદાવાદની સાપેક્ષમાં તો રાજકોટ ગામડું પડે, એવડું મોટું અમદાવાદ છે, ત્યાં બધું કાંઈ છે નહીં, અહીંયા અમદાવાદથી અહીંયા ભણવા આવવાનું. હવે એ છોકરાને એનો ભાઈ અહીંયા ખેંચે એવો, ભાઈ તું અહીંયા ફિનોલમાં કર, અહીંયા તારું રિઝલ્ટ આવશે. તો એ છોકરાને ગયા વર્ષે બહુ ઓછો સ્કોર હતો અને આ વખતે 598નો સ્કોર છે સોલંકી દીપને. સો ભૂલકાઓ, મારો કહેવાનો એક જ અર્થ છે કે તમે ગમે તેવો આ બધાનું એક એકનો હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બધાનું એક નો પરિચય આપીશ, કે ભાઈ આ બાળકને આટલું રિઝલ્ટ હતું અને આવડું રિઝલ્ટ કરી દીધું. તમે વિચાર કરો સૌથી સેલ્યુટેબલ હોય તો આ 566 જેને આવેલા છે, બરાબર છે, 556નો જાડેજા મનદીપસિંહ. તમે વિચાર કરો ચાલુ એક્ઝામમાં જઈમા વગર થોડુંક જમીને નહોતો ગયેલો, એટલે એમાં મનદીપસિંહ બાપુ જે છે થોડાક બીમાર પડી ગયા ત્યાં, અને એક્ઝામમાં પણ નહોતા આપી શક્યા. તમે વિચાર કરો અડધી કલાક સુધી એને ટૂંકમાં બેસાડવો પડ્યો, પાણી પીવડાવ્યું, એને મેડિસિન આપી, ત્યારે અડધી કલાકે પાછા એ ભાઈ ટૂંકમાં સ્વસ્થ નહીં પણ થોડાક એક્ઝામ આપી શકાય એવા થઈ ગયા, અને છતાંય પણ એવી પરિસ્થિતિમાં 566નો સ્કોર કરી લીધો. બીજા એક તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું, 528નો સ્કોર ત્રિવેદી સાહેબ, બરાબર છે, 528 ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ છે અમારા 528માં. તો એ સ્ટુડન્ટ 528 ત્રિવેદી સાવન, તમે વિચાર કરો એમને 3 દિવસ સતત બીમાર, એમ ઊભા નથી ગયા, ચાલીને બાથરૂમ સુધી ના જઈ શકે એટલો બધો તાવ ને એટલો બધું તકલીફ હતી. હવે એ છોકરો તમે વિચાર કરો, ડૉક્ટરે એમને બાટલાને ચડાવી દીધું, ડૉક્ટરે એટલી ગેરંટી આપી કે હું આને 3-4 કલાક સુધી એને તાવ નહીં આવવા દઉં અને એ વ્યવસ્થિત એક્ઝામ આપી શકશે. પણ તમે વિચાર કરો તમે એટલો તાવ એટલો બીમાર હોય તો ડૉક્ટર સારા કરી દે, મતલબ તાવ દૂર કરી દે, તમને તમારી વીકનેસ દૂર ના કરી શકે, વીકનેસ તો ખાવા પીવા દે, જો ડૉક્ટરો છે તે તમને તાવ દૂર કરી દેશે તમને ડીસી, પણ વીકનેસ દૂર ના થઈ શકે. તો એટલી બધી વીકનેસ હોવા છતાંય આ છોકરાએ પ્રૂફ કરી દીધું 528નો 528 એ આવા પેપરમાં સ્કોર કરી દીધો. તો તમે વિચાર કરો વિદ્યાર્થીનો મેન્ટલી સ્ટ્રોંગ કેટલા થઈ ગયા છે. આવ્યા હોય ત્યારે બધા ડરતા હોય, આવ્યા હોય ત્યારે કોઈને સ્કોર ના થતો હોય, આ બધા છોકરાઓ તમે વિચાર કરો. આ સુનિતાની વાત કરી તો છેલ્લો એક વીક એને સતત શરદી ને એવું હતું, શરદી હોય તાવ હોય, તમે વિચાર કરો આટલા બધા તાવ શરદીમાંથી તમારે મેન્ટલી સ્ટ્રોંગ થઈને એક્ઝામ આપવી નહીં અને 618નો સ્કોર કરવો, એટલે કોઈ નાની સુની વાત નથી.
અમને પણ જે 620 છે ગયા વખતે ટૂંકમાં એને એમબીબીએસમાં જીમર્સમાં કે ફ્રી સીટમાં કે એમાં એડમિશન નહોતું મળતું ત્યારે મેં એને એક વસ્તુ કીધી હતી કે તને એડમિશન ના મળ્યું ખૂબ કંઈક સારું લખ્યું હશે તો તમે વિચાર કરો ગયા વખતે એને એડમિશન ના મળ્યું ક્યાંય બરાબર છે કોઈ પણ છેલ્લા રાઉન્ડ સુધી એને ક્યાંય વારો ન આવ્યો અને એને મેં ત્યારે એવું કીધું હતું તારે કંઈક ભગવાને સારું લખ્યું હશે તારા માટે અને એ જ છોકરીને આ વખતે 520 સ્કોર થયો તમે વિચાર કરો પીડીયુ મેડિકલ કોલેજમાં ફ્રી સીટમાં સાવ ગવર્મેન્ટ કોલેજમાં ઇનશોર્ટ મફતમાં ભણાવી શકે સામે ગવર્મેન્ટ પ્રોફેસર ગવર્મેન્ટ જો સિસ્ટમ છે સામે સ્કોલરશિપ તમને આપે તો બાળકો તમે જે 6-8 મહિના તમે 9 મહિના ડેડિકેશન આપો છો ને ખરેખર તમે લાઈફમાં ટાઈમ વેસ્ટ નથી કરતા ઇન્વેસ્ટ કરો તમે વિચાર કરો આમને મને લોકો સેલ્ફ ફાઇનાન્સમાં કદાચ મળતું હોય સેલ્ફ ફાઇનાન્સમાં લઈ લીધું હોય તમે કેટલો એમાં પૈસો ઇન્શોર્ટ રાખવો પડે ગર્લ્સને તો ઠીક છે કે 6000 સુધીની સ્કોલરશિપ મળે પણ કેટલો બધો બોયસ હોય તો કેવડો પૈસો વાપરવો પડે ઇન્શોર્ટ તમારે માની લો કે 60-70% છે અને 70% છે અને 60% છે માની લો કે અને તમારે 400-450 સ્કોર થાય છે તો બરોબર એમ કે ચાલો એ સ્કોર યોગ્ય કહેવાય 400-450 તમારે 60% હતા દસમામાં કે દસમાની અંદર તમારે 55% હતા 65% હતા અને તમારે 400-450 સ્કોર થાય છે તો યોગ્ય કહેવાય પણ તમારો દસમા ધોરણની અંદર 80% ઉપર હોય તમારે અમુક અમુકને 85% ઉપર હોય તો તમારે ડ્રોપનો વિચાર જ ન કરવાનો લઈ જ લેવાનો હોય તમારે એવું ના વિચારવાનું હોય કે આપણે સ્કોર થશે કે નહીં થાય એમ કે આપણે ગયા વખતે માર્ક્સ આવ્યા હતા એટલા થશે તમારે એવું વિચાર જ ના કરવાનો હોય સો ભૂલકાવ મેન્ટલી સ્ટ્રોંગ થાવ હવે ધીમે 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 ડ્રોપનો માહોલ વધતો જાય ખબર છે કે ભાઈ આપણે માર્ક્સ નથી આવેલા તો આપણે આ ચાન્સ આપે જ છે એમ સો તમે વિચાર કરો અત્યારે ઘણા બધા અમારા જે ભૂતકાળમાં ડૉક્ટરો હોય અને બીજી વસ્તુ અમુક અમુક સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ પણ મળતા હોય એમના સગા મોટા ભાઈ પણ મળતા હોય ત્યારે ઘણા બધા માની લો કે પેરેન્ટ્સ આવ્યા જાય સપોઝ હું કોઈ એક સ્ટુડન્ટ્સની જ વાત કરું કે આ જ વિદ્યાર્થી છે એના ભાઈ મોટા છે અત્યારે BHMS કે BMSમાં તો સેલ્ફ ફાઇનાન્સની અંદર ક્યાંય MBBS કરે છે એક ચલો તમને રિયલ એક્ઝામ્પલ જ આપું ગયા વખતે ઓડદરા VDS કરીને અમારો વિદ્યાર્થી હતો કે જેમને પહેલા વર્ષે 414 સ્કોર હતા અને બીજા વર્ષે એમને 414માં પણ એને જીમર્સમાં ક્યાંય ગયા વર્ષે નહોતું મળતું બીજા વર્ષે એને ડ્રોપ લઈને 640નો સ્કોર કર્યો 640નો સ્કોર કરીને એને બીજે મેડિકલમાં એડમિશન લીધું એમનો સગો મોટો ભાઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એ આઉટ કન્ટ્રીમાં એ છે જોર્જિયા કે એ સાઈડ ક્યાંક છે એ તો તમે વિચાર કરો હવે સેલ્ફ ફાઇનાન્સમાં ત્યાં આઉટ કન્ટ્રીમાં કેવડો પૈસો વાપરવો પડે 55-60 લાખ રૂપિયા વાપરવા પડે ત્યાં હવે એમનો ભાઈ એક જ વસ્તુ કીધું કે કાશ અમારી વખતે અજુડિયા સાહેબે ડ્રોપના ક્લાસીસ કર્યા હોત એમ કે ભાઈ ડ્રોપમાં કારણ કે બધા ડ્રોપની વાત એટલે એમ કે એક વર્ષ બગડ્યું એક વર્ષ તમારું ગયું એક વર્ષ બગડ્યું અરે આ બગડતું નથી વર્ષ આ તમારી લાઈફનું આખું કેરિયર છે એ સેટ કરે છે આખી લાઈફ તમારી સુધારી નાખે છે તો સો ભૂલકાવ ડ્રોપ લેવામાં જરાય કંઈ ખોટું નથી જો તમે મહેનત કરતા હો તો ખૂબ મહેનત કરાય તમારે દસમા ધોરણમાં 55-60% જો હોય તો તમારે 600નો આગ્રહ ના રખાય તો તમે 400-450 આવે તો તમારા માટે ખૂબ સારું કહેવાય સો અને બીજી વસ્તુ જેને દસમા ધોરણની અંદર 80-85% ઉપર છે 80% ઉપર છે એને તો જિંદગીમાં વિચાર ના કરાય મારે સ્કોર થશે કે નહીં એને સ્કોર થાય જ એના સ્કોર થાય જ છે તમારે ખાલી મહેનત જ કરવાની હોય છે સો બીજી એક વાત આપણું રિનિટ માટેની સ્પેશિયલ બેચ સ્ટાર્ટ થઈ છે 11 નવેમ્બરના અને 11 નવેમ્બરની જે બેચ સ્ટાર્ટ થઈ છે તો પ્લીઝ એક મારી વિનંતી છે કે રિઝલ્ટ આવ્યા પછી આ તો આજે ચલો ધનતેરસના દિવસે રિઝલ્ટ આવેલું હતું અને ધનતેરસના આગલા દિવસે ઇન્શોર્ટ અને ધનતેરસના દિવસે આ બધું ઇન્શોર્ટ જે અમે સ્ટાર્ટ કર્યું છે આ કે ભાઈ રિનિટની બેચ અમે આપી દીધી છે ડેટને પણ આ તો વચ્ચે દિવાળી આવે છે બેસતું વર્ષ આવે છે બાકી જેવું રિઝલ્ટ આવે 3-4 દિવસની અંદર હોસ્ટેલને બધું ઇન્શોર્ટ અમે લિમિટેડ લઈએ છીએ સીટ્સ બરાબર છે તો એ બધું ફૂલ થઈ જતું હોય તો તમને ખાસ એક વિનંતી છે પેરેન્ટ્સને કે તમે બહુ બધી તમને ખબર છે કે આ લોકો પ્રૂફ કરે છે દર વર્ષે સતત તમે રિઝલ્ટ આપ્યા છે તો એટલું બધું તમે ઇન શોર્ટ કે વિચારો નોલું ને એવું ના કરો પછી શું થાય કે તમે આજે મળી ગયા તમે 15 દિવસ પછી તમે નિર્ણય લઈ લો તો 15 દિવસની અંદર બધું પેક થઈ ગયું હોય અથવા તો 24ની જગ્યા હેલી ગઈ હોય તો બધું પછી તમે એમ કહો કે સર મેં તમને વાત કરી દીધી હતી આપણે તો કન્ફર્મ જ હતું આપણે નક્કી હતું એવું કરવા કરતાં તમારે જો ડિસિઝન લેવાનું હોય તો સ્ટ્રોંગ ડિસિઝન લઈ લો ભાઈ કરવું છે તો કરવું જ છે તમે બધી જગ્યાએ એક વસ્તુ કે એવું નહીં કે ફિનોલમાં જ એડમિશન તમે કોઈ પણ જગ્યાએ લઈને એડમિશન લઈ લો ગુરુ ઉપર ટ્રસ્ટ કરો જ્યાં એડમિશન લેવું ત્યાં લઈ લો પણ એકવાર મહેનત ચાલુ કરી દો પણ એ એડમિશન લેતા પહેલાં રિઝલ્ટ ખાસ કે અમે જેમ ચોખ્ખું કહી તમારામાંથી કોઈ પણ વિદ્યાર્થી
આ 2021 ના બાળકોનું જ પહેલા તો રિઝલ્ટ છે, અમે આગળના બાળકોનો રિઝલ્ટ છે કેવું નથી 2021 ના. આમાંથી કોઈ પણ વિદ્યાર્થી હતો તો વાલી સાથે તમારે વાત કરવી હોય તો રૂબરૂ તમને અહીંયા મળાવી છે, રૂબરૂ તમને ફોન ઉપર વાત કરી દે છે. કોઈ પણ વિદ્યાર્થી વાલીના તમારે નંબર જોતા હોય તો છૂટ છે, અહીંયા રૂબરૂ આવશો. કારણ કે તમે એમણે ફોન ઉપર કહેશો કે મારા આને જોઈ છે તો અમે દીકરીઓના નંબર નથી આપતા, એના પેરેન્ટ્સના પણ દીકરીઓના પેરેન્ટ્સના નંબર નથી આપતા. સો તમારે રૂબરૂ આવવું પડે, બરાબર છે. એકવાર કન્ફર્મ કરવું પડે કે તમે હકીકતમાં તમે નીટ માટે જ છો, એટલે માટે તમારે કન્ફર્મેશન તમારે આપવું પડશે. સો બહુ તમે કરશો તો ક્યારેક ક્યારેક એવું થાય કે સારી વસ્તુ હાથમાંથી હેલી જતી હોય. તો 11 નવેમ્બર અમે બેચ સ્ટાર્ટ કરીએ છીએ. માની લો કે કોઈ 11 નવેમ્બર પછી આ અમારો લેક્ચર જોવે છે તો હવે નીટની બેચ માટેની નેક્સ્ટ બેચ ક્યારની છે, શું છે, તો એની ઇન્ફોર્મેશન કોઈ પણ જોતી હોય તો આ અમારા મોબાઈલ નંબર છે 9409552082 યા તો 9687302059 યા તો 9427435417 આ નંબર પર તમે કોલ કરી શકો છો અને તમે જાણકારી મેળવી શકો છો ભાઈ નેક્સ્ટ બેચ ક્યારે થાય જો 11 નવેમ્બર પછી જોતા હોય તો. પણ ઘણીવાર એવું થતું હોય 11 નવેમ્બર પછી પોસિબલ હોય તો કદાચ અમે હોસ્ટેલમાં જગ્યા ના હોય તો હોસ્ટેલમાં અમે એડમિશન નહીં આપીએ, તમને ક્લાસમાં એડમિશન આપશો, ક્લાસમાં તમને એડમિશન મળી જાય છે. પણ હોસ્ટેલમાં અમે લિમિટેડ સ્ટેન્ડ લઈએ છીએ, ક્લાસમાં પણ અમુક સમય પછી અમે એડમિશન ગયા વર્ષે સ્ટોપ કરી દીધું હતું. પછી બહુ મોટી મોટી હસ્તીઓના ફોન કરાવે સાહેબ તમારે એક સીટ આપવી પડે, એવું ના થાય સાહેબ. એટલા માટે તમને વિનંતી છે કે ભાઈ તમારે જો નક્કી જ હોય તો અત્યારથી તમે નક્કી કરી લેજો. સો થેન્ક યુ સો મચ, અને બધા બાળકોનું 2021 કરતાં પણ સારું રિઝલ્ટ આવે 2022માં એવા આશીર્વાદ.